नमस्कार। धोरण 11 कॉमर्स आ वीडियो ने अंदर हूँ तमारो हार्दिक स्वागत करूँ छू। आज नो आपणो सुविचार छे के असत्यना फकरा होय बाकी, परंतु सत्य बेज लीटीनु होय छे। कहेवानो मतलब ई के तमे गमे तेटलू खोटू बोलशो तो ई हमेशा खोटू ने खोटू ज रहेशे, बाकी ज रहेशे। परंतु जो सत्य बोलशो तो सत्य तमारी बे ज लीटीनी अंदर पूर्ण थई जशे। चलो तो वीडियो ने आगे वधारी विषयोनी माहिती मेळवीए पहेला, कारण के धोरण 11 कॉमर्स तमारा माटे नवुं छे। धोरण 10 पछी तमे बे लाइन पसंद करो छो, कां तो साइंस कां तो कॉमर्स। तो तेनी अंदर तमारी आ कॉमर्स लाइन छे, एनी अंदर तमारे विषयोनी माहिती जोवानी छे। पहले छे नामाना मूळ तत्व, जेने कहेવામાં આવે છે એકાઉન્ટ। ત્યાર પછી બીજો છે આંકડાશાસ્ત્ર, જેને કહેવામાં આવે છે સ્ટેટ। ત્રીજો વિષય છે અર્થશાસ્ત્ર, જેને કહેવામાં આવે છે ઇકોનોમિક્સ, જેને ટૂંકું નામ કહેવામાં આવે છે ઇકો। ત્યાર પછી ચોથો છે વાણિજ્ય સંચાલન, જેને કહેવામાં આવે છે બીએ। ત્યાર પછી પાંચમો વિષય છે અંગ્રેજી, જેને આપણે જાણીએ છીએ ઇંગ્લિશ। છઠ્ઠો વિષય છે ગુજરાતી, જેને કહેવામાં આવે છે ગુજરાતી। અને સાતમો વિષય છે આપણો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેને કહેવામાં આવે છે એસપીસીસી, અથવા તો ઓપ્શનની અંદર હોય છે કમ્પ્યુટર। તો આ ટોટલ 7 વિષયો છે, જેમાં 2 વિષયો તો કે આપણા ગાણિતિક સ્વરૂપના છે, બાકીના વિષયો થિયરીકલ જોવામાં આવે છે, અને અંગ્રેજી જેની અંદર આપણે ખૂબ જ ધ્યાન આપવું પડે છે। ચલો જોઈએ તો આની અંદર કયો વિષય આપણે અભ્યાસ કરવાનો છે, તો કે સાતમો વિષય જે છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એસપીસીસી, આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જો તમને ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો। ધોરણ 11 કોમર્સ વિષય છે આપણો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ। એ પહેલા મારો થોડોક પરિચય આપી દઉં, હું છું પ્રદીપ માંગુકિયા, અને આ બે વિષયની અંદર તો કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને આંકડાશાસ્ત્ર આ બંને વિષયોના વિડીયો બનાવું છું। તો આ વિડીયો છે આપણો એસપીસીસીનો, તેની અંદર પહેલા જોવાનું છે ચેપ્ટર નંબર 1, એમાં પ્રસ્તાવના આપેલી છે માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી, પરંતુ એ પ્રત્યેક જીવની જરૂરિયાત પણ છે। દરેક જીવ માટે જરૂરિયાત પણ એ જોવા મળે છે। પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો અથવા તો જાળવવો જરૂરી છે, બીજાના સંપર્કમાં રહેવું જરૂરી છે। તમે જો કોઈ પણ માહિતી તમારા સુધી પહોંચે છે તો તમે એકબીજાના સંપર્કની અંદર રહેશો તો જ માહિતી મળશે। ફોર એક્ઝામ્પલ તરીકે આ વિડીયો તમારા સુધી આવેલો હશે તો કઈ રીતના, કાં તો યુટ્યુબ દ્વારા કાં તો વોટ્સઅપ દ્વારા તમારામાં લિંક આવેલી છે અને એને દ્વારા તમને માહિતી મળેલી છે। તો આ આપણા બંનેનો શું જોવા મળે છે, સંપર્ક જોવા મળે છે। આ પ્રકરણની અંદર આપણે માહિતી સંચાર વિશે જાણીશું અને વેપાર વાણિજ્ય માટેનો સંચાર સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે તે સમજીશું। આ પ્રકરણ આપણું માહિતી સંચાર અને તેની પદ્ધતિઓ વિશેનું છે, તો એની અંદર માહિતી સંચાર શું છે એના વિશે અભ્યાસ કરવાનો છે, અને વાણિજ્ય માહિતી સંચાર શું છે એના વિશે અભ્યાસ કરવાનો છે, અને આ બંને વચ્ચે કઈ રીતના થોડોક તફાવત જોવા મળે છે એ વિશે આપણે સમજીશું। માહિતી સંચારની પ્રક્રિયા વિશેની તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ મેળવ્યા બાદ મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ, તેની લાક્ષણિકતાઓ અને મર્યાદા વિશે માહિતગાર થઈએ। માહિતી સંચારની પ્રક્રિયા છે ઘણી રીતે જોવા મળે છે, અલગ અલગ ઘણા ભાગ પણ જોવા મળે છે।
તમામ માહિતી સંચારની પ્રક્રિયા છે એ અલગ અલગ કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે ભાઈ હું તમને કોઈ માહિતી મોકલું છું એ વોટ્સઅપ દ્વારા મોકલું છું, કોઈ યુટ્યુબ જોવે છે તો એની અંદર મારો વિડીયો જોવા મળે છે, વચ્ચે આવે છે તો એ યુટ્યુબ દ્વારા માહિતી મળે છે, કોઈ છે ઇન્સ્ટાગ્રામ દ્વારા માહિતી આપશે, કોઈ ફેસબુક દ્વારા, કોઈ ટ્વિટર દ્વારા, અને કોઈ તમે જોવો છો ન્યૂઝ સમાચાર જોવો છો તો એ દ્વારા પણ આપણને માહિતી મળે છે. કહેવાનો મતલબ એ કે અલગ અલગ ઘણી રીતે માહિતી આપણા સુધી પહોંચે છે. તો માહિતી સંચારની પ્રક્રિયા તર્કબદ્ધ રીતે થાય છે, ક્રમબદ્ધ ક્રમવાઇઝ થાય છે, દરેકની અંદર ક્રમબદ્ધ માહિતી પહોંચતી હોય છે. હવે તમે ક્યારે એવું સાંભળ્યું કે પેલા આપણને ફોટો આપી દીધા પછી આપણને માહિતી મોકલી? એવું ક્યારેય નહીં બને. ફોટાની સાથો સાથ જ એ માહિતી આપણા સુધી પહોંચતી હોય છે. ન્યૂઝ સમાચાર જુઓ, કોઈ પણ ઘટના ઘટે છે તો એની માહિતી એના ફોટાઓ સાથે ઓડિયો ક્લિપિંગ અને વિડીયો મોકલે છે. આ એક પ્રકારની માહિતી આપવાની પદ્ધતિ છે. તો આ પદ્ધતિ દ્વારા તમામ સુધી, દરેક વ્યક્તિ સુધી માહિતી પહોંચે છે અને દરેક મનુષ્ય એ માહિતીનો ઉપયોગ પણ કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે કે કોઈ પણ સરકારી નોકરી આવે છે તો એનો ભાઈ માહિતી પહોંચે કે કેટલી વેકેન્સી છે, તો એની અંદર આપણે જોઈએ છે, તમામ ખોલીએ પણ છે, અને જો આપણને યોગ્ય લાગે તો આપણે એની અંદર ઇન્ક્લુડ થઈએ છીએ. તો કહેવાનો મતલબ એ કે મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની આ વિવિધ પદ્ધતિઓ, એમની લાક્ષણિકતાઓ અને મર્યાદા વિશે આપણે માહિતગાર થવાનું છે. ત્યાર પછી પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. પ્રચાર, જાહેરાત કરવું, જાહેર કરવું, આ માધ્યમના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં, તમામ ક્ષેત્રોમાં, ફક્ત ખાલી આપણે શિક્ષણ ક્ષેત્રની જ વાત નથી, તમામ ક્ષેત્રની અંદર આમાં થોડા ઘણા ફેરફાર સાથે જ કરવામાં આવે છે. સમાચાર તો કે એ શિક્ષણને લગતી ન કહેવાય, તો પણ આપણને આપે છે. પછી સમાચાર પત્ર તમારા સુધી આવે છે તો એની અંદર જો ફોટો નીચે એની હેડલાઇન લખેલી હોય છે, આવું કેમ? આ બધું એક માહિતી સંચારના માહિતગાર કરવા માટેની પદ્ધતિઓ છે, એનો એક ભાગ છે. એની અંદર થોડોક ફેરફાર કરશે તો બીજું કંઈક સ્વરૂપ ધારણ થશે. તો આ રીતના માહિતી પહોંચાડવામાં આવે છે. સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરીને આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા અને ભેદ પણ છે. કારણ કે તમને ખબર છે, સામાજિકની દ્રષ્ટિએ જો, સાંસ્કૃતિકની દ્રષ્ટિએ જો, વ્યાપારિકની દ્રષ્ટિએ જો, તમામ બાબતને ધ્યાનમાં રાખીને તમે જુઓ તો આપણને એક બાબત સ્પષ્ટપણે દેખાય છે. શું? તો કે અલગ અલગ હેતુ માટે કરવામાં આવતી આ પ્રવૃત્તિઓ છે એની અંદર ભેદ જોવા મળે છે, સામ્યતા, અમુકની અંદર સુસરખાપણો જોવા મળતું હોય, અમુકની અંદર તફાવત જોવા મળતો હોય. તો આ રીતના તમામની અંદર તફાવત પણ જોવા મળે છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગવી શૈલી હોય છે, તેના કૌશલ્યો અને ઢબ અલગ હોય છે. એક માહિતી સંચાર આપલે કરવી હોય તો માટેની અલગ પદ્ધતિ જોવા મળે છે, એની અલગ રચના કરેલી હોય છે, એમના કૌશલ્યો અને એના જે ઢબ પ્રકાર છે એ અલગ જોવા મળે છે. આ વિવિધતા જાળવી તેનો સભાનપણે વિનિયોગ એટલે કે ઉપયોગ કરવો આવશ્યક બને છે. પરંતુ વિશિષ્ટ પ્રકારની શૈલી
કૌશલ્ય અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા કહેવામાં આવે છે। માહિતી સંચારની પ્રક્રિયા કોમ્યુનિકેશન્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતના અલગ અલગ પ્રકારની શૈલી હશે, કૌશલ્ય હશે અને યોગ્ય માધ્યમો હશે, એનો ઉપયોગ કરીને માહિતીની શું થતી હશે, આપલે થતી હશે। તો આને કહેવામાં આવશે માહિતી સંચારની પ્રક્રિયા। કોમ્યુનિકેર જે લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન પ્રયોજાયો છે। કોમ્યુનિકેર શબ્દ કેવો છે, લેટિન ભાષાનો, અને એમાંથી અંગ્રેજી ભાષા એટલે કે કોમ્યુનિકેશન આવેલો છે। અને કોમ્યુનિકેશન એટલે થાય છે શું, આપણું માહિતી સંચારની પ્રક્રિયા। આ શબ્દનો અર્થ થાય વહેંચવું, એટલે કે ટુ શેર, આદાન પ્રદાન કરવું, ટુ એક્સચેન્જ, બદલી કરવી એમ કહીએ ને, આપ લે કરવી એટલે ટુ એક્સચેન્જ, અને ભાગીદાર થવું, ટુ પાર્ટિસિપેટ, આવો એનો અર્થ થાય છે। ત્યાર પછી જોઈએ વાણિજ્યક માહિતી સંચાર એટલે શું। આ તો ખાલી આપણે માહિતી સંચાર વિશે માહિતી મેળવી, હવે આપણે જોઈએ વાણિજ્યક માહિતી સંચાર એટલે શું। એ પહેલા જો તમને વિડીયો ગમે તો લાઈક બટન ઉપર ક્લિક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેના કારણે નવો વિડીયો અપલોડ થાય તો તમારા સુધી માહિતી પહોંચતી રહે। વાણિજ્ય માહિતી સંચાર કોને કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવીએ। માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો આ વાણિજ્યક શબ્દ છે શું। વાણિજ્યક એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ, એક જ એક પ્રકારનો આપણો ધંધો। કોઈ પણ માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવતો હોય, ધંધા માટે કરવામાં આવતો હોય, તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે। વેપારીએ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે। બે જૂથ એટલે કે એક ખરીદનાર અને એક વેચનાર। તે જે પ્રકારનો માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે તો તેની પાસેથી માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે। એક બાજુ કોણ હશે, માલ સામાન વેચનાર, અને એક બાજુ હશે માલ સામાન ખરીદનાર। માલ સામાન વેચનાર એટલે કે આપણો ઉત્પાદન કરનારો, એટલે એનું બીજું નામ આપેલું છે વિક્રેતા। વિક્રેતા એટલે કે જે વસ્તુનું ઉત્પાદન કરીને વેચતો હોય તે વ્યક્તિ, અને બીજી બાજુ આવશે માલ સામાન ખરીદનાર। માલ સામાન ખરીદનાર એટલે કે એ આવશે આપણો ગ્રાહક વર્ગ, જે માલ સામાનની શું કરશે, ખરીદી કરશે। આ બીજા જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે। બીજો વર્ગ જે છે ખરીદનાર, તેની સાથે સંપર્કમાં રહેવા માટે મહત્વનું સાધન તો કે પત્ર છે, અને તે દૂત અથવા પ્રતિનિધિ સમાન છે। કોના સમાન છે, દૂત અથવા પ્રતિનિધિ। આમ પત્રો દ્વારા ધંધા વ્યાપારના ખરા વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે। પત્રો દ્વારા ઘણા બધા સુધી આપણી માહિતીઓ પહોંચે છે, કોને માલ સામાન વેચવો છે, કોને માલ સામાન ખરીદવો છે, આના વિશે આપણને માહિતી પહોંચાડે છે। તો આ પત્ર એક દૂત પ્રતિનિધિ તરીકે એકનું કામ કરે છે, અને આને કહેવામાં આવે છે વાણિજ્યક માહિતી સંચાર। તો આ વિડીયો ધોરણ 11 કોમર્સના તમામ વિદ્યાર્થીઓ માટે બનાવેલો છે, અને તમને આ વિડીયોની અંદર ખબર પણ પડી ગઈ હશે એવી હું આશા રાખું છું। જો તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો
તમારા સુધી પહોંચતા રહેશે। ધન્યવાદ, તમે આ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત, અસ્તુ।